નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રો તરફ કોરોનાના કેસ વધ્યા છે તાબડતોડ બેઠક બોલાવવામાં આવી છે વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલ

આપ્યું છે જ્યાં મિત્રો સાબરકાંઠાના હિંમતનગરના રજૂઆત કરી તાલુકાવાઇઝ સર્વે કરવામાં આવે છે જેથી મિત્રો અમુક ગામડામાં સર્વે કરવામાં નથી આવતો મિત્રો અમુક ગામડા બાકી રહી જાય છે જેથી ગામડાઓની અંદર નુકસાન થયું હોવા છતાં મિત્રો ત્યાં વળતરની સહાય ખેડૂત નથી મળતી જેને જ તાલુકા મુજબ નહીં પરંતુ ગામડા પ્રમાણે સર્વે કરવામાં આવે તેવી મિત્રો ખેડૂત મિત્રો રજૂઆત કરી હતી ત્યારે મિત્રો આપણા ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની મૌખિક ધારણા મિત્રો આપી દીધી કે ખેતીમાં નુકસાનનો હવેથી ગામડા મુજબ સર્વે કરવામાં આવશે તો મિત્રો તમામ ખેડૂતો માટે મિત્રો જે ગામડાના ખેડૂતો છે તેમના માટે મોટા સમાચાર આવ્યા છે કે તાલુકા મુજબ નહીં પરંતુ હવેથી ગામડા મુજબ સર્વે કરવામાં આવશે જેથી મિત્રો એક પણ ગામડું રહી ન જાય અને જ્યાં પણ વધુ નુકસાન થયું છે તેના સર્વે રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય કરવામાં આવશે તેવું ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો મૌખિક હૈયા ધારણા મિત્રો ખેડૂત મિત્રોને

તેને લીધે મિત્રો ગુજરાત સરકારે તાબડતોડ બેઠક બોલાવી છે મિત્રો આ બેઠકની અંદર ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હતી જે ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી તેની અંદર રાજ્યની અંદર જે કોવિડ નાઇન્ટીનની સ્થિતિ છે અને તેની સામે જે પણ પગલાં લેવામાં આવે તે તમામ પગલાં લેવાની સૂચના આ બેઠકની અંદર આપવામાં આવી હતી અને મિત્રો આ બેઠકની અંદર આગામી દસ તારીખ અને અગિયાર એપ્રિલના રોજ મિત્રો એક ખાસ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવશે રાજ્યની સરકારી તમામ હોસ્પિટલો અને ખાનગી તમામ હોસ્પિટલોએ યોજવામાં યોજવામાં આવશે આવશે મિત્રો ખાસ પ્રકારની જેમાં તમામ હોસ્પિટલ કેપેબલ છે કે નહીં તેની માટે મિત્રો ખોટા દર્દીઓ પણ મોકલવામાં આવી શકે છે અને મિત્રો ખોટી સારવાર પણ મોકલવામાં આવી શકે છે જેથી ખ્યાલ આવે કે હોસ્પિટલ પાસે સુવિધા છે કે નહીં તો ખાસ પ્રકારની મોકડ્રીલ દસ એપ્રિલ અને

નોંધાયા છે ત્યાર મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે મુસીબતભર્યો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મિત્રો જી હા મિત્રો ખેડૂતોને હવે ઉનાળાની સિઝનમાં નહેરોની અંદર પાણી

પાટણ જિલ્લાના સમી અને પાટણ તાલુકા ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેડૂતોને મિત્રો સરકારે મોટી ચેતવણી આપી દીધી છે મિત્રો શું ચેતવણી આપી છે તો નર્મદાના મુખ્ય નહેરમાંથી જે પણ નીકળતી બોલેરી શાખા નહેર હારીજ પેટા શાખા નહેર અને તેની શાખા નહેરો ત્યારબાદ દોડીવાળા મીઠી ધારિયાળ શાખા નહેરો આ જેટલી પણ શાખા નહેરો જે પણ ખેડૂતોના ખેતરને લાગુ પડતી હોય તે તમામ નહેરોમાં હવે ઉનાળાની સિઝન દરમિયાન પાણી છોડવામાં નહી આવે તો એકત્રીસ તારીખથી પાણી છોડવાનું બંધ થઈ જશે એટલે કે મિત્રો આજથી જ પાણી છોડવામાં નહીં આવે અને મિત્રો ખેડૂતોને ચેતવણી પણ આપવામાં આવી છે કે આ તમામ વિસ્તારના ખેડૂતોએ કોઈ પણ જાતનું વાવેતર કરવું નહીં અને નહેરોમાં પાણી છોડાવવા માટે કોઈ પણ આગ્રહ પણ રાખવો નહીં તો મોટી ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ ખેડૂતોએ આમાં વાવેતર કરશે તો તેમના માટે જવાબદાર અમે રહીશું નહીં તમને જણાવી દીધું છે કે તમારે કોઈ પણ જાતનું વાવેતર કરવું નહીં એકત્રીસ તારીખથી નર્મદાનું પાણી છોડવામાં નહીં આવે તેથી મિત્રો હવે ખેડૂતોએ પૂરેપૂરું પાતાળ કુવાઓ અથવા તો બોર કુવાઓથી જ સિંચાઈ કરવી પડશે જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હશે તેવા ખેડૂત મિત્રોએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો મુસીબત ભર્યો નિર્ણય ઉનાળાની સિઝન દરમિયાન મિત્રો સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો કમોસમી વરસાદની આગાહીના પગલે ઘણા બધા જિલ્લામાં ગઈકાલે મિત્રો વરસાદ પડ્યો હતો જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના અમદાવાદ મહેસાણા બનાસકાંઠા અને કચ્છ સહિત મિત્રો ઘણા બધા જિલ્લામાં વરસાદ પડ્યો હતો તો આ ઉપરાંત રાજસ્થાનના મિત્રો આબુ સહિતના આસપાસના વિસ્તારોની અંદર

આવી છે અને ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો મારા બાળકને ગુજરાતીમાં ભણાવવું કે અંગ્રેજીમાં આ વાલીઓનો પ્રશ્ન સતત રહેતો હોય છે મિત્રો વાલીઓની ચિંતા રહેતી હોય છે તો હવેથી મિત્રો વાલીઓની ચિંતા દૂર થઈ ગઈ છે મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવવું કે ઇંગ્લિશ મીડિયમમાં વાલીઓ દ્વારા મૂંઝવણભર્યો ભર્યો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે ગુજરાત સરકારે હવે દ્વિભાષી માધ્યમને મિત્રો મંજૂરી આપી રહી છે દ્વિભાષી માધ્યમ એટલે કે તમારા બાળકને ગુજરાતી અને અંગ્રેજી બંને એક સાથે મિત્રો મિત્રો ભણાવવામાં આવશે અને આ લેંગ્વેજને બાયોલિંગ્યુઅલ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે તો મિત્રો બાયોલિંગ્યુઅલ માધ્યમમાં કેવો અભ્યાસક્રમ હશે જણાવી દઉં તો ધોરણ એક અને બે માં મિત્રો તમારા બાળકને ગુજરાતીમાં જ ભણાવવામાં આવશે પરંતુ ઓડિયો અને વિડીયો દ્વારા અંગ્રેજી પણ શીખવવામાં આવશે ત્યારબાદ મિત્રો ધોરણ ત્રણ ચાર અને પાંચમાં ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં મિત્રો વીસ ટકા અંગ્રેજી હશે એટલે કે અમુક અમુક શબ્દો અંગ્રેજી ભાષામાં હશે ત્યારબાદ મિત્રો ધોરણ છ અને સાતના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં મિત્રો પચાસ ટકા અંગ્રેજી હશે એટલે કે એક પાનું ગુજરાતીમાં હોય તો એનું અંગ્રેજી મીડિયમ કરીને સામેનું પાનું ઇંગ્લિશની અંદર જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ધોરણ આઠ નવ અને દસના ના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મિત્રો સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમમાં રહેશે આવી રીતના ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તમારા બાળકને શીખવાડવામાં આવશે તો મિત્રો હવેથી વાલીઓની ચિંતા દૂર કરવા માટે સરકારે ત્રીજો ઓપ્શન બહાર પાડ્યો છે જેમાં તમારા બાળકને દ્વિભાષી માધ્યમમાં ભણાવવું હોય તો તમે દ્વિભાષી માધ્યમમાં પણ ભણાવી શકશો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આજનો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને આવા જ સમાચાર રોજે રોજ જાણતા રહેવા માટે આપણી ખેડૂત ભાઈઓની ચેનલ ખેડૂત દુનિયાના મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન